हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो की अंदर स्वाध्याय 3.3 ना दाखला नंबर 12 पछी आगळना जोवाना छे। जो तमारे मारा आगळना वीडियो जोवा होय अने ना मळता होय तो आज वीडियो की अंदर डिस्क्रिप्शन में जाशो ने त्या चेप्टर 3 करीने मैं लिंक मूकी छे, एनी पर क्लिक करशो तो दरेक वीडियो तमने लाइनसर जोवा मळी जशे। आपणे अहीं एक्जाम्पल नंबर 12 जोईए तो के आवुं आपेलुं छे, जाते ट्राय करवानी। पण जो अत्यारे तमे एम थतुं छे के नहीं सर हिंट ज नथी मळती, केम शुरू करूं? तो जो LHS तो अहीं आगळ तमने आवुं वर्ग वाळो आप्युं छे, राइट? खूणा बे अलग छे तो विचार न चालतो होय तो शुं करवानुं? तो तमने आवुं तो शीखीने आव्या छो ने, ए नो वर्ग माइनस बी नो वर्ग, तो शुं थाय? तो के ए माइनस बी गुणा ए प्लस बी। ओके, हवे तमने हिंट मळी गई तो आगळ दाखलो सोल्व करवा ट्राय करो। ओके, जेने शीखवुं होय जुओ हजी। तो के अहीं शुं थाय? सेम ए वर्ग माइनस बी वर्ग ज छे ने, तो आवी रीतना लखी शकुं, साइन एक्स माइनस साइन 4x गुणा साइन 6x प्लस साइन 4x। પછી આગળ કોઈને ખબર નથી પડતી? ઓકે, સૂત્ર યાદ કરો કે s માઈનસ s હોય તો શું થાય? 2cs, અને s પ્લસ s હોય તો 2sc, s એટલે સાઈન, c એટલે cos। હવે આગળ ટ્રાય કરી લઈએ તો કરો વિડિયો પોઝ કરીને। ઓકે, તો શું થાય જો, તો s માઈનસ s એટલે 2cs, तो 2c એટલે cos, બે નો પેલા સરવાળો કરવાનો ખૂણાનો 6x 4x ભાગાકારમાં 2, પછી sin માટે 2 ની બાદબાકી 6x 4x ભાગ્યા 2। આ તો વાત કરી આપણે પેલા બ્રેકેટની, બીજા બ્રેકેટનું બાકી ને હજી, તો એનો અહીંયા જ કરું છું, ગુણ્યા 2 s + s 2sc એટલે હું થાય 2 sin 2 ખૂણાનો સરવાળો ભાગ્યા 2, પછી 2 ની બાદબાકી c માટે બાદબાકી cos માટે, ડન। હવે તો સિમ્પલ છે, જો તો બધાને આવડશે, તો અહીંયા ઉતરી જાય 2 4 6 10 10x ભાગ્યા 2, ઓ cos તો રહી ગયો 2 cos 10x 2 ઇન્ટુ sin 6 માંથી 4 જાય એટલે 2x ભાગ્યા 2 ગુણ્યા 2, અહીંયા હું થાય sin 10x ભાગ્યા 2 અહીંયા cos 2x 2, ડન। હવે શું થાય? તો જો તો 2 5 2 2 કેન્સલ, 2 5 2 2 કેન્સલ, તો લખી નાખીએ 2 cos 5x ઇન્ટુ sin x ગુણ્યા 2 sin 5x ઇન્ટુ cos x। હવે જોજો, સાબિત કરવાનું છે sin 2x sin 10x, એવું તો કઈ દેખાતું નથી, મને દેખાય છે, તમને દેખાવું જોઈએ। સૂત્ર યાદ કરો તો કઈ આવું તમે સૂત્ર શીખીને આવ્યા છો કે નહીં? sin 2x બરાબર શું થાય? 2 sin x cos x, તો એવું કઈ દેખાય છે? તો જુઓ, તો 2 cos 5x, તો એની અરે sin 5x લઉં છું, 2 sin 5x into cos 5x, ખાલી કરવા માંડાવળી કરું છું, આ બીજા 2 વધ્યા છે એ ફરી વાર લીધા મેં, અને બાકીના બે પદ વધ્યા એ લખી નાખું sin x cos x। તો જુઓ, તો આવું સૂત્ર બનતું હોય આવું, તો અહીંયા જે x હોય એનો ડબલ કરીને sin ની આરે લખી દેવાનું, તો અહીંયા બી એવું જ બન્યું, જુઓ sin આરે લખી નાખો ડબલ કરીને, 5x ના ડબલ શું થાય? 10x ગુણ્યા, અહીંયા જુઓ સેમ જ બને છે ને, ડબલ કરી નાખવાના, આ બગડો હોય અહીંયા x અરે ગુણી નાખો ને એવું યાદ રાખો, એટલે sin 2x, તો હું આવી ગયો જોવો, તો sin 2x ગુણ્યા sin 10x is equal to RHS, ડન। એક્ઝામ્પલ નંબર 12, સેમ એક્ઝામ્પલ નંબર 13 એવો જ છે, કોપી એની જેવો જ, તે sin ની બદલે cos છે, ત્યાં આગળ શું કરશું? LHS, તો કે cos 2x માઇનસ cos 6x ગુણ્યા cos 2x plus cos 6x, આ સૂત્ર બને ને a square minus b square વાળું, હા તો એ બનાવવાનું। ઘણી જગ્યાએ તમને ઓલું સૂત્ર યાદ આવતું હોય કે સર cos 2x છે, તો આપણે આવું સૂત્ર તો શીખી ગયા હતા ને, cos square x minus sin square x, તો આની જેવું જ નથી, ના નથી, શું કામ? અહીંયા x હતો બંને જગ્યાએ, અહીંયા જો 2x અને 6x અલગ અલગ છે, ત્યાં બંને જગ્યાએ 2x 2x હોત તો સૂત્ર બની જાય, ડન, તો એવું કન્ફ્યુઝન ન હોવું જોઈએ। તો હવે અહીંયા કયા બે સૂત્ર બનશે? તો આની જેમ જ તે c માઇનસ c શું થાય?
माइनस टू एस एस अने सी प्लस सी टू सी सी आ सूत्र आपणे शीख्या छे। सी माइनस सी देखाय त्यां हुं लखशुं माइनस बे साइन बेने नो सरवाळो भाग्या बे બંનેની બાદબાકી ભાગ્યા બે ગુણ્યા છે ઓ જે આવડા માટે બે સી પ્લસ સી માટે ટુ સી સી ટુ કોસ બંનેનો સરવાળો ભાગ્યા બે અને બંનેનો બાદબાકી ભાગ્યા બે ડન જો તો માઇનસ ટુ સાઇન સિક્સ એક્સ વત્તા ટુ એક્સ એટ એક્સ એટ એક્સ બાય ટુ એટલે ફોર એક્સ સેમ અહીંયા साइन 2x माइनस 6x माइनस 4x बाय 2 लखी दो गुणा 2 कोस 2 वत्ता 6 8 भाग्य 2 એટલે 4x જ આવશે અને અહીંયા cos माइनस 4x बाय 2 ओके एक स्टेप વધારે લખીએ 2 sin 4x as it is 2 2 4 એટલે હા અને યાદ કરો साइन माइनस एक्स हो तो हूँ तो माइनस साइन एक्स तो अँ हूँ माइनस निशा नीचे बार लई लो छू माइनस साइन टू एक्स बराबर छे गुणिया बे एटले गुणाकार छे एटले हवे गुणाकार नी साइन न करो तो यार डायरेक्ट लखी नाखाय बे कोस फोर एक्स अहींया जुओ तो बे दू चार पर तमे आ सूत्र शीखी ने आया ने कोस माइनस एक्स हो तो माइनस निशानी दूर थी जाए तो अँ लखो कोस टू एक्स डन हम जो तो आ माइनस ने आ माइनस शू थी जाए माइनस माइनस प्लस एट्ले शू मिलू टू साइन फोर एक्स साइन टू एक्स टू कोस फोर एक्स कोस टू एक्स हम तो अँ आप अलग आपेलू शू आप साइन फोर एक्स तो जो तो आप याद करो साइन फोर एक्स एट शू थे तो के सर बे गुणा साइन आ खूणा नो अर्धो खूणो थी जाए तो के 2x cos 2x तो आवुं कई देखाय छे अहींया जुओ तो 2 sin 2 cos x sin 2x तो एने भेगा लखी दो 2 sin 2x cos 2x गुणा 2 sin 4x वधाय लखू छु cos 4x डन तो हे जुओ तो आवुं थातुं होय ज्यारे त्यारे शुं करवानुं साइन नो डबल खूणो करीने लखी देवानो साइन नो डबल चार नो डबल केटला थाय सॉरी बे ना डबल चार थाय अहींया आगळ साइन चार ना डबल आठ एक्स जुओ तो शुं लावानुं हतुं एज लावानुं हतुं आवी गयुं आर एच एस डन जेने दाखलो गणाई गयो तो प्लीज कॉमेंट करीने कहेजो मने खबर पड़े केटला स्टूडेंट ब्रिलियंट छो ओके हवे एक्जाम्पल नंबर आपणे 14 ने जोईए एक्जाम्पल नंबर 14 ने 15 जो है बने सीमिलर जेवा छे ओके 14 में एक्जाम्पल में हूँ आने बराबर अपने आ लावानू छे तो जो तो हिंट आपी दो तमने अने जेने ट्राई करो ए करी शको छो पेलू अने छेलू पद छे डाबा में एने जोड़े लो अने पछी आगल ट्राई करो एटली तो हिंट ज छे ए खबर पड़ी गई पछी बधाने आवडी जशे अने आ पद ने पाछळ लखी नाखो जो तो के सूत्र देखाय छे बने छे एवुं तो के कयु पहला बे पद जो s + s 2s c राइट s + s 2s c तो आ बधा सूत्र केम याद राखो मैं तुमने टेक्निक शीखवाड़ी थी याद छे ने तो के कई रीते याद राखवानुं तो sin x + y होय अहींया प्लस छे एटले आपणे sin नुं x + y वाळो सूत्र लेवानुं एमां शुं थाय तो के sin x cos y plus sin y cos x આવું સૂત્ર બને છે અહીંયા પ્લસ હોય તો પેલું ટર્મ જ લેવાનું 2sc જો 2sc એ રીતે યાદ રાખાયું તું મે તો અહીંયા જુઓ તો શું થાય 2sc એટલે પેલા છે s એટલે બે ખૂણાનો સરવાળો પેલા માટે ને પછી cos પછી લખતા હોય બાદ બાકી કરવાની વત્તા 2 sin 4x જે છે એનું એમ નું એમ હવે જો તો અહીંયા શું થાય 2 sin 6x વત્તા 2x 8x 8x ભાગ્યા 2 એટલે 4x અને અહીંયા ગુણ્યા cos 2x માંથી માઈનસ 6x જાય એટલે માઈનસ 4x / 2 એટલે કે માઈનસ 2x
प्लस 2 sin 4x. હજો તો 2 sin 4x આ બે પદમાં છે એ હું સામાન્ય લઈ લો અને એ માઈનસ છે એના અંદર પ્લસ જ લખાય ને cos માટે આપણે શીખી ગયા કે cos માઈનસ x હોય તો એ cos x જ થાય બરાબર હવે તો કઈ આગળ વધાય એવું લાગે છે મને તો લાગે છે તમને દેખાય છે ને જો તો cos 2x આવ્યું અને આપણે સાબિત કરવામાં 2x જોતું જ નથી તો આપણે શું કરશું આ sin 4x જોતું છે એ આવી ગયું છે એવું પણ જોતું રહેવાનું શું જોતું છે પણ એ 2x નથી જોતું તો શું કરવું પડશે હવે તો કે cos 2x માંથી cos x માં જાય એવી કઈ સૂત્ર છે હા છે કયું તો કે cos square x minus sin square x જો તો 2x માંથી x માં ઉઈ ગયા તો એ જ અહીંયા મૂકી દઈએ આપણે 2 sin 4x ગુણ્યા cos square x minus sin square x વત્તા 1 છેલ્લા બે પદને જુઓ તો કઈ દેખાય છે તમને મને તો દેખાય છે શું દેખાય છે જોઈએ એક ને હું પહેલા લખું માઇનસ સાઈન સ્ક્વેર એક્સ ને પાછળ લખું હવે દેખાતું છે બધાને આ શું છે 1 માઇનસ સાઈન સ્ક્વેર એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ થાય તો 2 સાઈન 4x ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ એટલે બે વખત કોસ સ્ક્વેર એક્સ થઈ ગયું તો 2 સાઈન 4x ગુણ્યા બે વખત કોસ સ્ક્વેર એક્સ તો જુઓ તો બે અહીંયા ગુણે જેટલો થાય 4 cos square x ને હું પહેલા લખી નાખું કારણ કે સાબિત કરવામાં પહેલા લખેલું છે તો હું આવી ગયું RHS જોઈ શકો છો તમે ડન સમજાઈ ગયું ઓકે એક્ઝામ્પલ નંબર 15 હવે આ એક્ઝામ્પલ છે ને જે લોકો આની ઉપરથી અહીંયા જવા માંગતા છે ને એ થોડા ફસાઈ જશે ટેકનિક વાપરવી પડશે ને એ રીતના છે પણ મગજ વાપરવાનો સિમ્પલ રીતે ગણવાની ટ્રાય કરવાની આપણે ડાબી બાજુ લઈએ જો જો મને ખબર પડી જાય છે કે તો શું છે કે cot 4x * sin 5x * sin 3x અહીંયા આપણને સિમ્પલ તો એ ખબર છે કે અહીંયા s + s છે એનું કઈક કરશું s + s એટલે આ અહીંયા લખ્યું જો 2sc બસ એ જ વાપરીએ તો શું થાય આ cot છે sin cos માં ફેરવી નાખીએ પહેલા તો કે શું થાય cos 4x / માં sin 4x અને અહીંયા s + s 2 sc પહેલા s છે એટલે બેનો સરવાળો એમાં આવશે જે પહેલું પદ હોય એમાં અને પછી બે ખૂણાની બાદબાકી આવશે c છે ને એટલે cos ઓકે તો અહીંયા છે cos 4x as it is sin 4x as it is 3x વત્તા 5x બેનો સરવાળો 8 8 ભાગ્યા 2 4 થશે 2 sin 4x into cos 5 માંથી 3 જાય એટલે 2 વધે 2 ભાગ્યા 2 કરશું એટલે x વધશે તો હવે કઈ કેન્સલ થાય છે મને તો દેખાય છે જો ગયું તો હું વધ્યું 2 cos 4x into cos x હવે આગળ શું કરું તો આગળ એક રસ્તો દેખાય છે કે 2cc આપણે કરીએ તો c + c મળે પણ નહીં કરીએ શું કામ એ હું તમને હમણાં કહું આ જે આવ્યું એને હું સમીકરણ એક કહી દઉં હવે શું કામ એટલું આગળ જવું આપણે અઘરું નથી બનાવવું હવે જુઓ તો જમણી બાજુ લઈ લઈએ cot x હમણાં કહો અહીંયા શું કામ અટકી ગયા આગળ જવું હોય તો જવાય તમે પેપરમાં જાશો તે પછી તમારે અટકી જવાનું પછી કરવાનું કે આને સમીકરણ એક દઈ દઈએ કારણ કે ટાઈમ બચે એ મુજબ ગણવાના એક્ઝામ્પલ ડન હવે હું થાય s - s હોય તો અહીંયા જ લખો એટલે ખબર પડે કાઈ નહીં c પહેલા આવે ને s પાછળ ગયો છે અહીંથી હું ફરક પડે પડી જાય જો 2 c પહેલા આવ્યો તો cos હવે એમાં એની અંદર બી ખૂણાનો સરવાળો કરવાનો આવડવા અને sin માં માઈનસ આવશે ન્યા ફરક પડે બરાબર અને sin માં બાદબાકી આવશે ડન હવે જુઓ તો આને લખીએ કે cos x ના છેદમાં sin x પછી તો કે 2 ગુણ્યા cos 5 વત્તા 3 8 8 ભાગ્યા 2 એટલે 4x આવશે અને અહીંયા sin 5 માંથી 3 જાય તો 2 2 ભાગ્યા 2 x sin x sin x sin x કેન્સલ તો અહીંયા હું વધ્યું 2
cos 4x અને આ cos x સમીકરણ બે જો તો RHS અને LHS ના સમીકરણ કેવા આવ્યા સમાન આવી ગયા ને સમીકરણ 1 અને 2 પરથી LHS is equal to RHS થઈ ગયું ડન હવે જો તો અહીંથી મેં સરળ કર્યો તો હું તા C + C તો એ બતાવું તમને કરાય વાંધો નહીં કરીએ કાય તો હું થાય તો કે cos 2 નો સરવાળો 4x + x 5x બે ની બાદ બાકી cos 4x માંથી x જાય એટલે 3x હવે આને તમે સમીકરણ 1 કહો કારણ કે હવે આની પછી તમે આનું શું કરી શકો તો કે આનું સર આવે આપણે પાછું c + c 2cc તો એ તો તમે ગયા હતા ત્યાંથી ત્યાં પાછું થોડું ત્યાં જવાય હે તો પછી એટલે કે તમે સ્કૂલે જવા માટે ઘરેથી નીકળ્યા બરાબર અહીંયા તમારી સ્કૂલ આવી છે તો તમે અહીં એક ગલી છે ને તે અહીંયા છે જવાનું તો તમે સ્કૂલે જવા માટે આ એક રસ્તો છે અને એક આ રસ્તો છે તો તમે અહીંથી આમ ગયા અને પછી પાછા ઘરે આવી આવ્યા ત્યાં ને ત્યાં થોડું ગોળ ગોળ ફરતું રહ્યો એની જેવું થયું આની ઉપરથી આ આવો આમાંથી આ આવો એટલે મેં કીધું આને આમને રહેવા દઈએ અચ્છા અહીંયા આવું આવ્યું તો આને સમીકરણ એક કહેવાનું પછી આનું સાદુરૂપ આપવાનું સેમ જ સમીકરણ આવે સેમ જ આવ્યા જો આનું સી + સી યાદ થવાનું છે સમીકરણ બે ત્યાંય સરખાવી એક એક સ્ટેપ એક્સ્ટ્રા થાત એટલે મેં ન કરાવ્યું તમને કોઈ અલગ મેથડ આવડતી હોય તો કોમેન્ટ કરી મને કહેજો હવે આપણે એક્ઝામ્પલ નંબર કયો આવ્યો 16-17 જોઈએ 16માં એક્ઝામ્પલમાં શું છે સાબિત કરવાનું છે સરળ છે તમે લોકો ટ્રાય કરી શકો છો જાતે જો LHS લઈએ તો ઉપર શું દેખાય છે તમને જોવો તો બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એવું લાગે છે અહીંયા વચ્ચે માઇનસ છે મેં રેડ માર્કરથી લખ્યું છે તો કે C - C તો મેં તમને સૂત્ર યાદ કરતા શીખવાડ્યું તો કઈ રીતે તો કે C x - y લેવાનું C એટલે cos આખું લખી દો તો એનું સૂત્ર શું થતું હતું તો કે cos x cos y અહીંયા માઇનસ છે તો પ્લસ લેવાનું sin x sin y તો એ C - C કરો તો અહીંયા માઇનસ હોય તો પાછળના બે ટર્મ લેવાના 2ss લેવાનું અને આગળ માઇનસ ની સાઇન કરી દેવાની ડન અને C + C હોય તો તો પ્લસ છે ને તો પહેલા બે ટર્મ લેવો પહેલું ટર્મ લેવાનું એટલે કે 2cc આ ફોર્મ્યુલા યાદ રાખવાની ટેકનિક હતી તો અહીંયા જુઓ તો ઉપર હું છે C - C છે તો હું બનશે માઇનસ 2ss તો માઇનસ 2s એટલે સાઇન બે નો સરવાળો ભાગ્યા 2 9x વત્તા 5x બાય 2 ઇન્ટુ સાઇન 2 નો બાદ બાકી ભાગ્યા 2 છેદમાં સેમ ટુ સેમ એવું થાય ને s માઇનસ s એટલે તો કે 2cs એટલે કે 2 cos x + y / 2 ઇન્ટુ સાઇન x + y / 2 ઓકે 2 cos 17x અને નીચે કેટલા છે 3x પહેલા બે માં સરવાળો આવે ખૂણાનો પછી નામાં જે હોય એમાં બાદ બાકી કરવાની 17x - 3x છેદમાં 2 ડન ઓકે તો જો તો 2 2 તો કેન્સલ થઈ ગયું એ માઇનસ ની સાઇન વધી ખાલી 9x + 5x એટલે 14 14 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય 7x અહીંયા તો કે સાઇન 9x માંથી 5x જાય એટલે 4x 4x ભાગ્યા 2 છે એટલે 2x થશે ભાગ્યા cos 17x + 3x એટલે કેટલા થાય 17 ને 3 20 20 ભાગ્યા 2 એટલે 10x સેમ અહીંયા કેટલા થાય sin 17x - 3x 14x 14 ભાગ્યા 2 એટલે 7x કઈ કેન્સલ થાય છે જો તો sin 7x sin 7x કેન્સલ વધ્યું શું તો કે - sin 2x ભાગ્યા cos 10x જો તો સાબિત કરવાનું હતું જે આવી ગયું RHS કહી દો હું ડન ઓકે સેમ એક્ઝામ્પલ 17 છે તમે લોકો જાતે ટ્રાય કરવો હોય તો કરી શકો છો ઓકે હવે આપણે જોઈએ તો કે ઉપર શું છે s + s તો શું થાય s + s હોય તો 2sc અહીંયા જે પહેલા તમે sin કે cos જે આવે એમાં બે ના ખૂણાનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાનો અને બીજું પદ હોય બીજું એટલે cos છે એમાં બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 કરવાનો તો લઈએ LHS is equal to 2 sin 2 નો સરવાળો 5x + 3x ભાગ્યા 2 ઇન્ટુ cos
5x minus 3x भाग्या 2 એને આખાના ભાગાકાર માં આવે c plus c તો જો તો 2cc તો કે આ બધા સૂત્ર યાદ રાખવા પડશે બહુ કામ લાગશે સૂત્ર આવડી ગયા છે ને તો તમે એક પણ જગ્યાએ આમાં પાછા નહીં પડો અને ટેકનિક થી જ યાદ રાખવાના છે મે બધા સૂત્ર કઈ રીતે યાદ રાખવા એનો ડિટેલ વિડિયો બનાવેલો છે 3.3 ની પહેલા 3 વિડિયો મુકેલા છે તમને મળી જશે જોઈ લેજો 2 2 કેન્સલ ને અહીંયા શું વધે sin 5x વત્તા 3x 8x 8x ભાગ્યા 2 કરો એટલે 4x ઇનટુ cos 5x માઈનસ 3x એટલે જો આવું કરું છું 5x માઈનસ 3x ભાગ્યા 2 છે તો બાદબાકી શું થાય 5x માઈનસ 3x ની 2x ભાગ્યા 2 2 2 કેન્સલ એટલે x વધશે cos x ભાગ્યા cos 5x plus 3x 8x 8x ભાગ્યા 2 એટલે 4x સેમ અહીંયા cos 5 માંથી 3 જાય એટલે 2 2 ભાગ્યા 2 એટલે ખાલી 1 વધે એટલે x cos x કેન્સલ sin x sin 4x by cos 4x એટલે tan 4x કહેવાય એને કહેવાય RHS થઈ ગયું સાબિત ડન સિમ્પલ હતા ઓકે આપણે એક્ઝામ્પલ નંબર આગળનો નેક્સ્ટ જોઈએ ઓકે 18 19 બંને સેમ એક્ઝામ્પલ છે સિમ્પલ એક્ઝામ્પલ છે બહુ કાઈ છે નહીં એની અંદર જો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો શું આપ્યું છે અહીંયા તો કે sin x - sin y છેદ માં cos x + cos y ઉપર s - s છે નીચે c + c છે તો શું થાય s - s 2cs અને s c + c c + c 2cc રાઈટ આનું પણ કહી દો c + c છે ને s + s છે તો s + s હોય તો 2sc થાય બસ બીજા કઈ આવતા નથી c + c તો આપણે અહીંયા લખી દીધું છે ઓકે તો અહીંયા ઉપર જો શું થાય 2cs એટલે પહેલા cos આવશે બે ખૂણાનો સરવાળો x + y ભાગ્યા 2 પછી sin માં 2 ની બાદબાકી ભાગ્યા 2 સેમ ટુ સેમ નીચે કરવાનું c + c છે તો બે cos વાળા આવશે x + y ભાગ્યા 2 ઇનટુ sin સોરી બે માં cos આવશે ને c + c છે એટલે cos x - y ભાગ્યા 2 સેમ દેખાય છે જુઓ તો કેન્સલ કરી દીધું sin x - y ના છેદમાં 2 ભાગ્યા cos x - y એટલે શું થઈ ગયું જુઓ તો ખૂણો સરખો જ છે sin ના છેદમાં cos એટલે tan થઈ જાય તો એ તો સાબિત કરવાનું હતું એ તો ખાલી આપણે આવું જોઈને બીક લાગતી હતી કે આ શું છે હતું કાંઈ નહીં સિમ્પલ એક્ઝામ્પલ હતો સેમ આ એવો છો સિમ્પલ તમે લોકો કરી શકશો જો તો ઉપર s + s છે એટલે 2sc એટલે પેલા sin આવશે બે નો સરવાળો આવશે પેલા પદમાં બે નો સરવાળો જ કરવાનો હંમેશા બીજું cos આવશે x - 3x ભાગ્યા 2 એના આખાના ભાગાકારમાં c + c એટલે કે 2cc એટલે 2 cos 2 નો સરવાળો ભાગ્યા 2 અને પછી 2 ની બાદબાકી ભાગ્યા 2 ડન તો જો તો આ તો કેન્સલ થઈ ગયું અને બીજું શું કેન્સલ થાય છે મને નથી લખવું કે થાય છે આપણે લખીએ અહીંયા શું થાય તો કે sin x + 3x 4x 4x ભાગ્યા 2 હાલો આખું લખવું આ વખતે ઇનટુ cos x માઇનસ એટલે કે 2x ભાગ્યા 2 અહીંયા cos 4x ડિવાઇડ બાય 2 ઇનટુ cos માઇનસ 2x ડિવાઇડ બાય 2 આ દેખાય છે જો આ કેન્સલ થઈ જાય છે બે સેમ છે હે તો અહીંયા શું વધ્યું sin 2x વધ્યું છેદમાં cos 2x વધ્યું તો એને શું લખાય tan 2x તો એ શું છે સાબિત કરવાનું સર એ તો આપણે સાબિત કરી રહ્યા હતા LHS is equal to RHS ડન ઓકે ફ્રેન્ડ્સ તો હવે બાકીના એક્ઝામ્પલ છે 20 થી 25 ના એ આપણે આની પછીના નેક્સ્ટ વિડિયોમાં જોઈશું જેથી આ વિડિયો બહુ લાંબો ન થઈ જાય અને તમારે લોકોને મારે વિડિયો જોતા હોય તાત્કાલિક મળી રહે એવું કરવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી જ્યારે પણ હું વિડિયો મૂકું તો તમે સૌ પ્રથમ વિડિયો જોઈ શકો થેન્ક યુ ફ્રેન્ડ્સ